योग ना प्रयोगी अंतःकरण थी जानी लो योग नु रहस्य योग नु रहस्य योग ना प्रयोगी अंतःकरण थी जानी लो योग नु रहस्य योग नु रहस्य तन मन नी तंदुरस्ती मा त्यारे तो आवे सामंजस्य सामंजस्य योग नु रहस्य योग तपस्या अनेरी योग तपस्या योग ए जीवन जीवानी कड़ा छे। जीवन केम जीववानु ए सिखवानु छे। तो आपणे जे फायदावानी चर्चा करी रह्या छीए उषाबेनने हजी पण पूछीश के जे तमे कहता था बिलीफ सिस्टम मां परिवर्तन आवे छे, मान्यताओमां परिवर्तन आवे छे। तो पहला तो ए बताओ के भी मान्यताओमां परिवर्तन थी फायदो शुं थाय। घणी वार आपणे जोईए के नाना छोकराओ है ना બ્રાન્ડ નેમ લઈને ડિમાન્ડ કરતા હોય છે, કારણ કે એની માન્યતામાં છે કે ભાઈ આ બ્રાન્ડનું વસ્તુ પહેરીશ તો કદાચ મારી પર્સનાલિટી, એ તો એડવર્ટાઇઝમેન્ટ, હા, તો જે મીડિયા દ્વારા યા ઘણા કલ્ચરલ બેકગ્રાઉન્ડ્સ, ફેમિલી બેકગ્રાઉન્ડ્સ, સોસાયટી બેકગ્રાઉન્ડ્સ, ફ્રેન્ડ્સ બેકગ્રાઉન્ડ, એ બધાના લઈને વિચારો લઈને એની માન્યતા ક્રિએટ થઈ જાય છે। तो योग माना, योग शब्द प्रयोग के प्रैक्टिकल प्रयोग करिए, अपने जीवन नी अंदर एक्सपेरिमेंट करिए, अने एक्सपेरिमेंट थी एक्सपीरियंसेस आवशे। आजे जेम बे व्यक्ति होय, ए अने बी, एक व्यक्ति के ए बहु सारो माणस छे, एनी मान्यता मय छे, कारण के एने कई एक्सपीरियंस थयो छे, કઈ સારા એક્સપિરિયન્સીસ થયા છે, એટલે એણે એ કહ્યું કે આ વ્યક્તિ બહુ સારો છે, એ એની માન્યતા બની ગઈ છે। અને કોઈની સાથે એક્સપિરિયન્સીસ આપણા નેગેટિવ હોય, ખરાબ હોય, તો કે આ વ્યક્તિ બરાબર નથી, એ માન્યતામાં બેસી ગઈ। પછી 10 લોકો એને કહે કે ના ના બહુ સારો છે, તારી કોઈ ગલત ફહેમી છે, અરે મને અનુભવ છે ને એનો। અને જ્યારે એને પ્રયોગ કરીએ છીએ, એક્સપેરિમેન્ટ કરીએ છીએ, તો એક્સપિરિયન્સીસ બને છે। વિધાઉટ એક્સપેરિમેન્ટ ધેર આર નો એક્સપિરિયન્સીસ, અને એ એક્સપિરિયન્સીસ થી જ આપણી માન્યતાની અંદર આપણે પરિવર્તન લાવી શકીએ છીએ। એટલે ઘણી જૂની માન્યતાઓ વર્ષોથી ચાલી આવતી જેને આપણે પકડીને રાખી છે, વી આર હોલ્ડિંગ ઓન ટુ ધોઝ બિલીફ્સ, પરંતુ જ્યારે યોગ દ્વારા આપણે પ્રયોગ કરીએ છીએ આપણા જીવનની અંદર, તો એ દ્રઢ માન્યતાઓને પણ બદલવું સહેજ થઈ જાય છે। ખૂબ સરસ વાત છે, તો કે ભી કેવી રીતે તમે પ્રયોગ કરો આપણી માન્યતા બદલાય। તો આજે જેમ કહેવાય છે કે ભી સૌથી મોટો પ્રોબ્લેમ આ મનોચિકિત્સામાં પણ અમે જોઈએ છીએ કે વ્યક્તિ અમુક વસ્તુને પકડી રાખે છે। બિલકુલ, કે કોઈએ તમને, તમે 4-5 વર્ષના હતા ત્યારે પપ્પાએ કંઈક કહ્યું હતું, આવતી કડીમાં ફરીથી આપણે મળશું, અને આ જ વાતને હવે જે આપણે આગળ લઈ જવી છે કે યોગ જે સામાન્ય રીતે કહેવાયું છે કે અષ્ટાંગ યોગ, એ બી એના 8 સ્ટેપ્સ છે, તો કયા કયા છે અને એનો સંબંધ શું છે, ખરેખર એને સર્વાંગીણ રીતે કેવી રીતે સમજવું, એની આપણે ચર્ચા કરશું। ફરીથી મળશું, ત્યાર સુધી તમારી રજા લઉં છું, નમસ્કાર। યોગનું રહસ્ય